હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર હું દીપા અમારી ચેનલ સુપર સહેલીઓમાં લઈને આવી છું રેડી ટુ કુક બ્રેકફાસ્ટ ડે ટુનું ઓપ્શન, વેજીટેબલ માયોનીઝ સેન્ડવિચ. આ પહેલાં રેડી ટુ કુક બ્રેકફાસ્ટ ડે વન માટે અમે બતાવી ચૂક્યા છે અમારી ચેનલ પર રવા અને ઓટની ઉપમા, તે તમે જોઈ શકો, અને ડે ટુ માટે વેજ માયોનીઝ સેન્ડવિચ. તો આપણે આજે જોઈ લઈએ આ કેવી રીતે બનાવવાની. હું તમને બધું જ કહીશ કે એનું સ્પ્રેડ, વેજ મેયોનીઝનું સ્પ્રેડ કેવી રીતે સ્ટોર કરવાનું, કેટલા દિવસ સુધી તમે સ્ટોર કરી શકો. બહુ હેલ્ધી છે, કેમ કે એમાં નાખવાના છે બહુ બધા કલર્સ, એટલે કે બહુ બધા વેજીટેબલ્સ. એક ગાજર લેવાનું છે, એને ધોઈ એની છાલ કાઢી નાખવાની. કેપ્સિકમ અહીંયા મેં દોઢ લીધું છે, બહુ મોટું હતું એટલે એક આખું નહીં, એક અડધું, બે હોય, નાના નાના હોય તો બે લેવાના, બરાબર, એ પણ ધોઈ નાખવાના. કોબીજ 150 ગ્રામ જેટલી લેવાની, એને ધોવાની નથી પણ ઉપરના બે પડ એના કાઢી નાખવાના. આદું છોલી નાખવાનું અને આદું લગભગ 1 ઇંચ જેટલો ટુકડો લેવાનો. આ બધું આપણે ચોપરમાં બરાબર ચોપ કરી દેવાનું છે. જો તમારી પાસે ચોપર ના હોય તો તમે મેન્યુઅલી પણ ઝીણું ઝીણું સમારી શકો. ફનફૂડનું વેજ મેયોનીઝ પ્લેન 275 ગ્રામની બોટલ પૂરેપૂરી આપણે આમાં યુઝ કરવાની છે. લગભગ આમાં 1/4 ચમચી જેટલો મરી પાવડર નાખીશું અને આપણે નાખવાનું છે ઇટાલિયન સિઝનિંગ. અહીંયા મારી પાસે ઇટાલિયન સિઝનિંગમાં આ પીઝા મિક્સની બ્રાન્ડ છે તો હું એ યુઝ કરવાની છું. 3 પેકેટ જેટલા આપણે નાખવાના છે ચીલી ફ્લેક્સના પેકેટ, જે નાના નાના પેકેટ્સ છે એ લગભગ 3 પેકેટ જેટલા છે, એટલે એ પણ લગભગ 1 ચમચી જેટલું થાય. ટેસ્ટ પ્રમાણે તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે આ નાખી શકો છો. હવે આ પહેલાં આપણે મેયોનીઝ વેજીટેબલમાં ટ્રાન્સફર કરી લઈશું પૂરેપૂરી બોટલ. એમાં નાખીશું મરી પાવડર, મીઠું થોડું ઓછું નાખવાનું, કેમ કે આપણે ચીઝ નાખવાના, ચીઝ સોલ્ટેડ હોય એટલે. ચીલી ફ્લેક્સ અને ચીઝ બધું જ આ રીતે, સિઝલિંગ 1/4 ચમચી જેટલું, બધું જ આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું. ઇન્ગ્રેડિયન્ટ્સની ડિટેલ્સ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તે તમે જોઈ શકો છો. બધું આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું અને પછી આપણે આ મિક્સ જે છે એ એરટાઇટ કન્ટેનરમાં, ફ્રીઝમાં, સમરના દિવસો હોય તો લગભગ 8-10 દિવસ સુધી સ્ટોર કરી શકો, અને વિન્ટરના ડેઝમાં તો એ લગભગ તમે 20-25 દિવસ સુધી સ્ટોર કરી શકો. એટલે તમારો બ્રેકફાસ્ટ ઝીરો ટાઈમમાં, નો ટાઈમમાં તમે મોર્નિંગમાં રેડી કરી શકો. એ કેવી રીતે એસેમ્બલ કરવાની સેન્ડવિચ એ પણ હું તમને બતાવી દઉં. આ રીતે 2 વ્હાઇટ બ્રેડ મેં લીધી છે, 2 ઉપર બટર લગાડી દેવાનું, પછી આપણે લગાવી દેવાનું વેજ મેયોનીઝનું જે સ્પ્રેડ બનાવ્યું હતું તે. તમે ટ્રાય કલરમાં પણ સેન્ડવિચ બનાવી શકો, એના માટે 2 વ્હાઇટ બ્રેડ અને 1 બ્રાઉન બ્રેડ, અથવા તો 2 બ્રાઉન બ્રેડ અને 1 વ્હાઇટ બ્રેડ એ રીતે લેવાનું, અને આ રીતે બધું સ્પ્રેડ કરી અને 3 લેયરમાં, ટ્રાય લેયર્સમાં પણ સેન્ડવિચ બનાવી શકો. તો આ રીતે બધું સ્પ્રેડ કરી લીધું આપણે, અને પછી આ ગ્રીલ કરીને કે પછી ગ્રીલ કર્યા વગર એમનેમ પણ તમે આ એન્જોય કરી શકો ટોમેટો કેચઅપ સાથે. અહીંયા હું તમને ગ્રીલ કરીને પણ બતાવી જ દઉં. ગ્રીલર તમારી પાસે ના હોય તો તવા ઉપર 2 બાજુ સરખું સરસ શેકી લેવું, થોડું બટર મૂકીને. અહીંયા મારી પાસે ગ્રીલ ટોસ્ટર છે તો હું એમાં ટોસ્ટ કરી રહી છું. તો 3-1 મિનિટમાં તમારું આ રેડી થઈ જશે, ટોમેટો કેચઅપ સાથે તમે એન્જોય કરી શકો. તો આ બ્રેકફાસ્ટ મોર્નિંગમાં તમારે ક્યારે બહુ ઉતાવળ હોય અને બીજું કંઈ ના બનાવી શકો તો આ રીતે બ્રેડ સેન્ડવિચ, વેજીટેબલ મેયોનીઝ સેન્ડવિચ, જેને કોલસો સેન્ડવિચ પણ કહી શકીએ, એ બનાવી શકાય. તો અમે આ રીતે તમને ડે 7 સુધીના રેડી ટુ કુક બ્રેકફાસ્ટના ઓપ્શન અમારી ચેનલ પર આપીશું. ઓલરેડી 2 રેસીપી અમે શેર કરી ચૂક્યા અને હવે ડે 3, 4, 5, 6 અને 7 માટે તમને રેસીપી ટૂંક સમયમાં આપીશું. સો એન્જોય એન્ડ કીપ વોચિંગ અવર ચેનલ.